વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે આપણે વાત કરીશું 23 માર્ચ 2019ના મહત્વના કરંટ અફેર્સ વિશે. તો જે લોકો હાલ જ જોડાયા છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અછૂતી કરી લે, જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ પ્રોફાઇલ પરથી મળી રહેશે. ફ્રેન્ડ્સ, હું અન એકેડેમી પર ભણાવું છું, તો તમે અન એકેડેમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અન એકેડેમી પર તમારા માટે ઘણા એવા કોર્સીસ એવેલેબલ છે, જેમ કે જીકે માટેનો કોર્સ એવેલેબલ છે, ત્યારબાદ તલાટી કમ મંત્રી માટેનો કોર્સ એવેલેબલ છે, જાહેર વહીવટનો કોર્સ એવેલેબલ છે. તમામ કોર્સનો લાભ તમે ફ્રી ઓફ કોસ્ટમાં લઈ શકો છો. તાજેતરમાં વ્યાસ સન્માન 2018થી કોને સન્માનિત કર્યા? શું છે સવાલ? તાજેતરમાં વ્યાસ સન્માન 2018થી કોને સન્માનિત કર્યા? તો લીલાધર ચકુડીને. કોને સન્માનિત કર્યા છે? લીલાધર ચકુડીને વ્યાસ સન્માન 2018થી સન્માનિત કર્યા છે. હવે જે લીલાધર ચકુડી છે, તેઓ હિન્દીના એક પ્રસિદ્ધ લેખક છે. કોણ છે? તેઓ હિન્દીના એક પ્રસિદ્ધ લેખક છે. અને 2013માં ક્યારે 2013માં તેમના એક કવિતા સંગ્રહ બહાર આવ્યો હતો, જેનું નામ હતું જીતને લોક ઉતને પ્રેમ. શું નામ હતું? જીતને લોક ઉતને પ્રેમના લીધે ઓકે એમને 2018ના વ્યાસ સન્માનથી સન્માનિત કરાયા. ઓકે, હવે જે આ વ્યાસ સન્માન છે તેમાં 4 લાખનું ઇનામ આપવામાં આવશે. કેટલા રૂપિયાનું? 4 લાખનું ઇનામ આપવામાં આવશે અને એક પ્રમાણપત્ર. તો વ્યાસ સન્માન 2018થી કોને સન્માનિત કર્યા છે? તો લીલાધર ચગુડીને. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં શિક્ષાવાણી નામની એપ કોને લોન્ચ કરી? શું છે સવાલ? શિક્ષાવાણી નામની એપ કોણે લોન્ચ કરી? તો CBSEએ. કોણે લોન્ચ કરી છે? CBSEએ શિક્ષાવાણી નામની એપ લોન્ચ કરી છે. ઓકે, તો ફ્રેન્ડ, CBSEમાંથી પહેલો ક્વેશ્ચન બની જાય કે પહેલાં પહેલું એનું ફૂલફોર્મ પૂછી લે. તો CBSEનું ફૂલફોર્મ શું થશે? સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. શું થશે? સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ CBSEનું ફૂલફોર્મ થશે. CBSEનું હેડક્વાર્ટર ક્યાં છે? તો દિલ્હી. અને CBSEના વર્તમાન અધ્યક્ષ છે તો અનિતા કરવાલ. કોણ છે? અનિતા કરવાલ CBSEના અધ્યક્ષ છે. તો CBSE વિશે જ્યારે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખજો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં દારૂબંધી વિધેયક પાસ કર્યું? તો કયા રાજ્યની વિધાનસભામાં દારૂબંધી વિધેયક પાસ કર્યું છે? તો મિઝોરમ. કયા રાજ્યમાં? મિઝોરમમાં દારૂબંધી વિધેયક પાસ કર્યું છે. હવે ફ્રેન્ડ્સ, અહીં મિઝોરમની વાત થઈ છે, તો મિઝોરમનું પાટનગર છે આઇઝોલ. શું છે? આઇઝોલ છે મિઝોરમનું પાટનગર. મિઝોરમનો મુખ્યમંત્રી છે ચોરમથંગા. કોણ છે? ચોરમથંગા છે મિઝોરમનો મુખ્યમંત્રી. અને મિઝોરમના જે રાજ્યપાલ છે એ કોણ છે? તો જગદીશ મુખી. કોણ છે? જગદીશ મુખી છે મિઝોરમના રાજ્યપાલ. અને જો જે જગદીશ મુખી છે એઓ આસામના પણ રાજ્યપાલ છે. અને મિઝોરમની વાત થઈ છે તો હાલમાં જ મિઝોરમના પ્રથમ લોકાયુક્ત નિયુક્ત કરવામાં આવ્યા. કોણ બન્યું છે? સી સાલ સ્વતા. કોણ બન્યું છે? સી સાલ સ્વતા મિઝોરમના પ્રથમ લોકાયુક્ત પ્રથમ લોકાયુક્ત બન્યા છે. કોણ? તો સી સાલસ્વતા. તમના વિશે પણ આપણને ખબર હોવું જોઈએ. હવે સપોઝ તમને કોઈ ગુજરાતના પૂછી લે કે ભાઈ ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કોણ હતા, તો મેં તમને થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું, તો એમનું નામ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં? શું છે સવાલ? વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં? તો 22 માર્ચના રોજ. ક્યારે મનાવવામાં? 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. ક્યારે? 22 માર્ચના રોજ. ફ્રેન્ડ્સ, અહીં આની થીમ ઇમ્પોર્ટન્ટ બને છે. શું બને છે? થીમ. તો થીમ શું છે? લિવિંગ નો વન બિહાઇન્ડ. શું છે થીમ? લિવિંગ નો વન બિહાઇન્ડ એ વિશ્વ જળ દિવસની થીમ છે. તો આના વિશે આપણને ખબર હોવું જોઈએ. હવે ફ્રેન્ડ, જ્યારે પણ દિવસ આવે ત્યારે હું તમને તમામ દિવસ રિપીટ કરાવું છું. તો ફ્રેન્ડ્સ, ફરીથી રિપીટ કરી લઈએ. તો 3 માર્ચના રોજ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે. કયો દિવસ? વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે 3 માર્ચ. 7 માર્ચ જન ઔષધિ દિવસ. કયો? જન ઔષધિ દિવસ 7 માર્ચ. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વુમન ડે એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. 14 માર્ચના રોજ વર્લ્ડ કિડની ડે. કયો દિવસ? વર્લ્ડ કિડની ડે 14 માર્ચના રોજ. 15 માર્ચના રોજ વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડે. કયો? 15 માર્ચના રોજ વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડે મનાવવામાં. ત્યારબાદ 18 માર્ચ આવે તો ગ્લોબલ રિસાયકલિંગ ડે. કયો? ગ્લોબલ રિસાયકલિંગ ડે 18 માર્ચ. ત્યારબાદ આવે છે 20 માર્ચ. તો 20 માર્ચના રોજ કયો? આંતરરાષ્ટ્રીય હેપીનેસ ડે. કયો? આંતરરાષ્ટ્રીય હેપીનેસ ડે એ 20 માર્ચના રોજ મનાવવામાં આવે. ત્યારબાદ આવે છે 22 માર્ચ. તો 22 માર્ચના રોજ વિશ્વ વોટર ડે. કયો? વિશ્વ વોટર ડે એટલે કે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. તો આપણે જ્યારે પણ માર્ચ મહિનાના દિવસોની વાત આવે ત્યારે આપણને તમામ દિવસો યાદ હોવા જોઈએ. આમાંથી કોઈ પણ એક સવાલ આવી શકે આવનારી એક્ઝામ માટે. એટલા માટે 1 માર્કનો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બને છે. એટલા માટે જ્યારે પણ દિવસ આવે ત્યારે હું તમને હંમેશા રિપીટ કરાવું છું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈશું. આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવવામાં આવે? શું છે સવાલ? આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવવામાં આવે?
તો 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ મનાવવામાં આવે. ક્યારે? 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ મનાવવામાં આવે. ફ્રેન્ડ્સ, આની થીમ ઇમ્પોર્ટન્ટ છે. શું છે થીમ? ફોરેસ્ટ એન્ડ એજ્યુકેશન. શું છે થીમ? આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ છે ફોરેસ્ટ એન્ડ એજ્યુકેશન. તો જ્યારે પણ આંતરરાષ્ટ્રીય વન દિવસ આવે ત્યારે આપણને આની થીમ ખબર હોવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ફિચ રેટિંગ 2020 માટે ભારતનો વિકાસ દર કેટલા પરસેન્ટેજ રહેવાનો અનુમાન લગાવ્યો? તો ફિચ રેટિંગે 2020 માટે ભારતનો જે વિકાસ દર છે એ 6.8%, કેટલો? 6.8%. આના પહેલાં 7% રહેશે એવું અનુમાન આપ્યું હતું. કોને? ફિચે. પણ હાલમાં તેને ઘટાડીને 6.8% કરી દીધું. હવે ફિચની વાત થઈ છે તો ફિચનું હેડક્વાર્ટર ક્યાં છે? ન્યુયોર્ક. અને સીઈઓ કોણ છે? પોલ ટેલન. તો જ્યારે પણ ફિચ આવે ત્યારે આપણને આટલી માહિતી અચૂક હોવી જોઈએ. ત્યારબાદ આજનો લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે એસોલ્ટ વેપન પર બેન મૂક્યો? શું છે સવાલ? તાજેતરમાં કયા દેશે એસોલ્ટ વેપન પર બેન મૂક્યો? તો ન્યૂઝીલેન્ડ દેશે. કયા દેશે? ન્યૂઝીલેન્ડ દેશે એસોલ્ટ વેપન પર બેન મૂક્યો. હવે શા કારણે? તો હાલમાં થોડા સમય પહેલાં મસ્જિદમાં, ન્યૂઝીલેન્ડની એક મસ્જિદમાં આતંકવાદી હુમલો થયો હતો અને એના કારણે ન્યૂઝીલેન્ડે ન્યૂઝીલેન્ડ દેશમાં તમામ એસોલ્ટ વેપન પર બેન મૂક્યો છે. ઓકે, તમામ જગ્યાએ. હવે ન્યૂઝીલેન્ડની વાત થઈ છે તો ન્યૂઝીલેન્ડ વિશે પણ જાણી લઈએ. ન્યૂઝીલેન્ડનું કેપિટલ છે વેલિંગ્ટન. શું છે? ન્યૂઝીલેન્ડનું કેપિટલ છે વેલિંગ્ટન. ન્યૂઝીલેન્ડના પીએમનું નામ છે જેસેન્ડા ઓડ્રન. શું નામ છે? ન્યૂઝીલેન્ડના જે વડાપ્રધાન છે એમનું નામ શું છે? જેસેન્ડા ઓડ્રન. અને ન્યૂઝીલેન્ડનું નાણું છે ન્યૂઝીલેન્ડ ડોલર. ઓકે, તો ન્યૂઝીલેન્ડ વિશે જ્યારે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખજો. હોપફુલ આ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો અને આની PDF તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી મળી જશે.